नमस्कार साथियों, आज मारे बात ये करवी छे कि गुजरात सरकार में छेल्ला 25 वर्षनी अंदर कोई पण विभाग में काम करनारो कर्मचारी, चाहे ए एसटी बोर्ड में काम करते हो, चाहे शिक्षक हो, चाहे पोलिस कर्मचारी हो, चाहे सचिवालय में काम करते हो, के चाहे अन्य विभागों जे अलग अलग छे एमा काम करते हो, के त्रिस्तरीय जे माळखा में पंचायती राज में काम करता हो, आ तमाम कर्मचारीओना समयांतरे एना प्रश्नों ने लई एने सरकार में अनेक रजूआतों करता रह्या छे अने करता रह्या छे। एवी ज रीते आ गुजरातनो नानो व्यापारी, नानी फेक्टरी धरावनारो एसएसआई युनिटनो मालिक, ए लोकोनुं ग्रुप, आ व्यापारीओनी परिस्थिति पण पेला कर्मचारी जीवित छे। બંનેના પ્રશ્નોની રજૂઆત સરકારમાં થાય, સરકાર એમાં ધ્યાન ન આપે, પ્રશ્નો ઊભા રહે અને સરકારમાં આ બંને વચ્ચેના પ્રશ્નને લઈ જનતા પરેશાન થાય, આ સિલસિલો છે, આ ચાલુ આવતું છે। ત્યારે અમે એક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો કે આવું શા માટે થાય છે। સરકારને જનતા ચૂંટે છે, જનતા ખુશ છે એક બાજુ, કર્મચારી એના પ્રશ્નો લઈને જાય છે ત્યારે કર્મચારી પરેશાન છે। ત્યારે મને ઇતિહાસના એક બે દાખલા યાદ આવે છે કે જ્યારે માની લો કે શિક્ષક કર્મચારીને એના પગાર વિસંગતતાનો પ્રશ્ન હતો, એસટી બોર્ડને એના પગાર વિસંગતતાનો પ્રશ્ન હતો, હમણાં આજનું છાપું વાંચ્યું તો એની અંદર હવે નક્કી કેન્દ્ર સરકારે કરી નાખ્યું કે પીએફ ઉપર તમને હવે તમારે લેવી હશે તો લોન લેવાની, એનું તમને વ્યાજ ચૂકવવાનું। હવે આ બધી બાબતો ન ભૂતો ન ભવિષ્યતિ, ક્યારે હતી નહીં, થઈ શકે એવી પરિસ્થિતિ પણ નહોતી। તો આવું કેન્દ્ર સરકાર કર્મચારી પાસેથી જે કામ લેવાની સાથે આવા તગલગી નિર્ણયો લઈ એને પરેશાન કરવાનું સરકારને શા માટે આવું સૂજી રહ્યું છે? એક કર્મચારી, માની લો કે હું હોઉં તો પણ મારા કર્મચારી તરીકે મારી રજૂઆત, મારા એસોસિએશનની રજૂઆત, મારા મંડળની રજૂઆત સરકારમાં અનેક વખત થઈ છે, અને મને સાંભળનારો વર્ગ જો કર્મચારી હોય તો એ કર્મચારી જાત પોતાની મૂકી અને વિચારે કે તમે મૂકેલા સરકાર સામેના પ્રશ્નોનું નિરાકરણ કેટલાનું થયું, તો તમને વેઢે ગણાય એટલા પ્રશ્નોનું તમારું નિવારણ નથી થયું, આ પણ વાસ્તવિકતા છે। ગુજરાતનું, સરકારનું અને જનતા વચ્ચેનું માળખું સીધો સંપર્કવાળી વસ્તુ હોય કે ક્લાસ વર્ગ કર્મચારી છે, શિક્ષક છે, 27-28 પ્રકારના કામો શિક્ષકો કરે, છતાંય શિક્ષકોની નાની ફરિયાદ પણ આ સરકાર સાંભળતી નથી, શા માટે? ત્યારે મને એક બે દાખલા મૂકવાનું મન થાય કે આવું એટલા માટે થાય છે કે કોઈ પણ એસોસિએશન હોય, મંડળ હોય, સંઘ હોય, કોઈ તમારું યુનિટી હોય, એની અંદરના જે વડા હોય છે, એના નિગરાની કરતા હોય છે, એને જેને તમે સુકાન સોંપ્યું છે, એ લોકોની માનસિકતા, એ લોકોની કમર તૂટલાની નિશાનીઓ આ સરકારમાં બેઠેલા લોકો બરાબરીનો અભ્યાસ કરે છે, અને તમારી રજૂઆતો જે છે એ કંઈ ને કંઈ એની મૂકવા માટે જ્યારે આગળ તમે આગેવાનને મૂક્યા છે, એ એની વીકનેસ જાણે છે, અને પરિણામ તમારા આંદોલનનો મુદ્દો સાચો હોય, રજૂઆત સાચી હોય, વાત મુદ્દો સત્ય હોય, છતાં પણ સરકારી રાહે તમારું નિરાકરણ કે પ્રશ્નનું નિરાકરણ નથી થતું। ઇતિહાસના પાના ઉપર આપ ચેક કરજો કે કયા યુદ્ધો કે કઈ લડાઈ કે કઈ માંગ જનતા લઈને જાય છે કે કોઈ એસોસિએશન કે ગ્રુપ લઈને જાય છે, એ કોની સફળ થઈ? તો કે એની સફળ થઈ કે જેમાં સામેવાળા લોકો, સત્તાધીશો એમાં ભાગ નથી પડાવી શકતા, એની સફળ થઈ છે। રામ રાવણનું યુદ્ધ થયું, બહુ ઓછી સંખ્યા હતી, પણ 9 ગ્રહોને જે બાંધનાર વ્યક્તિને પણ એને પરાસ્ત કર્યા હતા, એનું કારણ છે કે વાનર સેનામાંથી કોઈ તૂટફૂટ નહોતી। મહાભારતના યુદ્ધનો દાખલો દઈએ, બહુ નાની સેના હતી, 5 પાંડવો હતા, સામે 21 અક્ષરની સેના હતી, 21 અક્ષરની સેના પરાસ્ત થઈ, 5 પાંડવોમાં તૂટ નહોતી, ભાગલા નહોતા, નાની સંખ્યા પણ મોટી સંખ્યા સામે જીતી શકે છે, આ ઇતિહાસ આપણો ભારતનો કહે છે। સરકારી કર્મચારી ગુજરાતની એક જીવાદોરી છે, એમાં એક ક્લાસ 3 વર્ગ છે, એ આજે એટલો તમામ સેક્ટરની વાત કરું તો તમામ સેક્ટરની અંદર સરકારની પરેશાનીથી પરેશાન છે, સરકારના નિર્ણયોથી પરેશાન છે, છતાં પણ
એના વ્યાજબી પ્રશ્નો પણ સરકારમાં નિવારણ પામતા નથી, આ વાત તથ્યવાળી છે. આવા સમયે સરકારને અમારા તરફથી પણ, એક વિપક્ષના આગેવાનો તરફથી, વિપક્ષ તરફથી પણ અમે સરકારને સતત તમારી પરિસ્થિતિની વાકેફ અમારી રીતે અમે કરતા હોઈએ છીએ. પરંતુ એકજૂટતાના અભાવે, નેતૃત્વ તમારું નબળું છે એના કારણે કંઈ ને કંઈ રીતે આપણને પરિણામ નથી મળતા. બાકી સરકારની એ હિંમત છે કે તમારા પીએફના પૈસા ઉપર તમે વ્યાજ ભરવાનો વારો આવે અને એનો નિર્ણય લે, તો પણ છતાંય તે દેશના સરકારમાં બેઠેલા કર્મચારીઓ છે એ મૌન અને નતમસ્તક એ વાતના વિચારને અનુસરણ કરવા માટે પણ મન મનાવી લે. 27 થી 28 પ્રકારના કામો એક વર્ગખંડમાં 5 કલાક શિક્ષકને આપવામાં આવે છે, એ 5 કલાકમાંથી ઓછા કરી અને 27 પ્રકારના કામો કરવા માટે જ્યારે શિક્ષક છે એ નતમસ્તક સ્વીકારી લે. હા, કાયદાકીય ધોરણો પ્રમાણે વસ્તી ગણતરી અને ચૂંટણી એ એના માટે હતા, પણ એ પછીના કામો એટલા માથે મૂક્યા કે વિદ્યાર્થી અને શિક્ષક એ બે વચ્ચેનો નાતો તૂટવા લાગ્યો. શિક્ષણ કાર્યની અંદર ક્ષતિ ઊભી થવા લાગી. આપણી આવનારી પેઢી છે એ ગથકલું ખાવા લાગી. આ જવાબદારી કોની? આ સૌની જવાબદારી છે. સરકાર જો બે ધ્યાન બની હોય, રસ્તો બદલ્યો હોય તો એને સાચા રસ્તા ઉપર લાવ્યો, અને બે ધ્યાન હોય તેવું તો ધ્યાન ઉપર મૂકી અને એને સાચી વાત મૂકવા માટે મંડળો, સંઘ અને એસોસિએશને લડાયક ભૂમિકામાં આવવું પડશે. વિપક્ષ સાથે તમારે સમન્વય પણ સાધવો પડશે કે જેન્યુઅન પ્રશ્નો છે, સાચા પ્રશ્નો છે, સરકાર તરફથી અમે પરેશાન થઈએ છીએ, અમે સાથે ઊભા રહ્યું, વિપક્ષ તમારી સાથે ઊભા રહેવા માટે તૈયાર છે. પણ આપણામાંથી જે નેતાગીરી છે એને રીચેક કરો કે કંઈ ને કંઈ એવું બને કે આપણા પ્રશ્નોની રજૂઆત, આપણી જેન્યુઅન રજૂઆત, આપણી માંગ વ્યાજબી, છતાં પણ આપણને વેઢા ગણાય એટલે આપણે 25 વર્ષમાં પરિણામોની બાબતમાં આપણે આગળ વધ્યા કે નથી, એનું કારણ તમારું નેતૃત્વ છે. નેતૃત્વને આપણે સાબદુ કરીએ, સજાગ કરીએ, રીચેક કરીએ અને તમારી લડાઈ લડવા માટે આગળ આવો. કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. આપ સૌનો આભાર.